ऊंचा विकાળેલી વાત છે જયશ્રીબેન પટેલ બધાની વચ્ચે જ્યારે જ્યારે પણ કાર્યક્રમો કો નહીં પણ સતત લોકોના વચ્ચે રહી અને પ્રજાના વિકાસના કાર્યોને વેગ મળે અને એને કામ સામાન્ય નાગરિકનો જે પ્રશ્ન હોય ને રાજ્ય સરકારમાં પણ એ કામ સારી રીતે એને પાર પડે અને વિકાસનું કાર્ય દરેક ગામને મળતી ગ્રાન્ટો અને લોકોના પ્રશ્નોને વાચા આપવાનું સૌથી વધારેમાં વધારે જો આજ સુધી કામ કર્યું હોય તો જયશ્રીબેન પટેલે કર્યું એવા બે ત્રણ કામ બતાવો જે ખબર પડે બતાવો આપ બતાવો આપના સાંસદ તમે કામ કર્યા છો માન્ય જયશ્રીબેન પટેલે અહીંયા તમને કદાચ ખબર હોય તો મહેસાણાના ઘણા એવા પ્રશ્નો દાખલા તરીકે નર્મદાનો પ્રશ્ન હોય પછી દાખલા તરીકે અમારો ઓએનજીસી નો પ્રશ્ન હોય રોયલ્ટી નો પ્રશ્ન હોય તો એના માટે પણ પ્રયત્નો અનેક વખત કર્યા છે ઓએનજીસી ની બાબતમાં એક વાત કહું કે જે સ્થાનિક લોકો છે એમને રોજગારી મળતી નથી બીજો એક મુદ્દો છે કે ઓએનજીસી વાળા ખેડૂતોની જમીનમાં જે ગેરકાયદેસર કેમિકલ નાખે છે એની સમસ્યા છે ઓએનજીસી વાળા જે ખેડૂતોને મદદ કરવી છે એ મદદ થઈ નથી એ મુદ્દો હજી આપણી પાસે છે કેન્દ્રની અંદર યુપીએ ની સરકાર છે અમે ભારતીય જનતા પાર્ટીના અમારા લોકસભાના સાંસદ જયશ્રીબેન અને મેં પણ આર્યે પ્રશ્નો વારંવાર સંસદની અંદર ઉઠાવ્યા છે મેં ખુદ પણ ઝીરો ઓવરની અંદર પણ આ પ્રશ્ન ઉઠાવેલો છે કે ગુજરાતની જે રોયલ્ટી ની વાત છે લગભગ 2800 કરોડ રૂપિયા રોયલ્ટી આજે ગુજરાત ની બાકી છે આજુબાજુના લોકોને રોજગારી કેટલી મળે છે આજે તમે જોયું હશે કે સતત ગુજરાતે લોકોને રોજગારી આપવાનું કામ કર્યું છે આખા દેશની અંદર મારી વાત પૂરી થવા દો આખા દેશની અંદર 72% રોજગારી જો કોઈ આપી હોય તો ગુજરાતે આપી છે બાકીના 28 રાજ્યો ની અંદર 28% રોજગારી મળી છે ભાઈ આમ ના કરજો તમારી કેન્દ્ર ની યુપીએ સરકારે અમને એવોર્ડ આપ્યા છે અમે નથી આપ્યા તમારી કેન્દ્ર ની સરકારે અમને એવોર્ડ આપ્યા છે જીવાભાઈ જીવાભાઈ ને થોડા સાંભળી લે જીવાભાઈ સાંસદે જે વાત કરી જી એક તો લોકસભાના મારા હરી જયશ્રીબેન ની જે વાત કરી કે આખા ગુજરાતમાં કામ કરવાની વાત કરી ખરેખર તો મહેસાણા જિલ્લા એ ના આપણે પ્રતિનિધિ છે મહેસાણા જિલ્લાના કામ કર્યા પછી એનાથી વિશેષ કામ કરીએ તો આપણે આખા રાજ્યની અંદર આપણે કઈ કહી શકાય અને એમની જે વાત છે તમે જે પ્રશ્ન પૂછ્યો કે શું કામ કર્યા ઓએનજીસી ની વાત કરી ઓએનજીસી ની અંદર આજે પણ હું ચેલેન્જ આપું છું તમને કે ઓએનજીસી ગુજરાતની અંદર અને એમાં ખાસ કરી મહેસાણાની અંદર સૌથી વધારે વધારે પ્રોડક્શન થતું હોય તો રોજનું 7000 મેટ્રિક ટન ઓઇલ રોજનું નીકળતું હોય અને એની જો રોયલ્ટી મહેસાણાની ફક્ત ને ફક્ત 700 કરોડ જતી હોય તો મહેસાણા જિલ્લાને શું આપ્યું મહેસાણા જિલ્લાના ખેડૂતોને શું આપ્યું યુપીએ સરકાર આપતી નથી તો પછી આપવાની વાત જ ક્યાં રહી અલ્પેશભાઈ ખાસ કરીને ઓએનજીસી ની વાત થઈ છે ખેડૂતોને યોગ્ય વળતર મળ્યું નથી વર્ષોથી માગણી છે બીજો મુદ્દો છે કે સંપાદિત કરાતી જમીનના ભાડા ખેડૂતોને ચૂકવાતા નથી અન્યાય થયો છે ઓએનજીસી મામલે ખરેખર હકીકત શું છે ઓએનજીસી મામલે કોંગ્રેસ અને બીજેપી પાસે ખેડૂતોએ ઘણી વખત રજૂઆત કરી છે આજ દિવસ સુધી નિષ્ફળ છે જીવાભાઈ જ્યારે પણ હતા એમપી એ વખતે પણ એમને પણ રજૂઆત કરવામાં આવી છે છતાં આજ દિન સુધી કોઈ રિઝલ્ટ મળ્યું નથી હમણાં શ્રીમતી જયશ્રીબેન પટેલ છે સંસદ સભ્ય એમને પણ રજૂઆત કરી છે અને ઓએનજીસી ના મુદ્દા માટે પ્રિન્સિપલ સેક્રેટરી સાથે પણ મીટિંગ થઈ ચૂકી છે અગ્ર સચિવ સાથે પણ મીટિંગ થઈ અહીંયા ડિસ્ટ્રિક્ટ કલેક્ટરશ્રી સાથે પણ મીટિંગ થઈ રેવન્યુ મિનિસ્ટરશ્રી સાથે પણ મીટિંગ થઈ છતાં પણ હજુ સુધી એનો નિકાલ નથી આવ્યો ખેડૂતોએ 2500 રૂપિયા ભાડાની માગણી કરી હતી અને માત્ર 1300 રૂપિયા ભાડું ચૂક્યું છે અને ખેડૂતોની મજાક ઉડાડી છે ઓએનજીસી એવું કહે છે કલેક્ટરશ્રી સાહેબને કે ગુજરાત સરકાર પોલિસી બનાવે તો અમે ભાડું ચૂકવવા તૈયાર છીએ એક બાજુ ગુજરાત સરકાર એવું કહે છે કે આ યુપીએ નું કામ છે બંને બાજુ આમથી આમ ખેડૂતોને ફેરવવાની વાત ચાલે છે ઘણા મુદ્દાઓ છે પણ આ બંને એક બાજુ આમથી આમ ફેરવે છે બિલકુલ ખેડૂતોમાં અસંતોષ છે
વીરપ્પા મોઇલીને અમે આખા માન્ય રૂપાલાજીના નેતૃત્વ નીચે અને આખા પ્રતિનિધિ મંડળે અમે આ છેલ્લા પાંચ વર્ષની અંદર ત્રણ વખત મુલાકાત એના માટે જ કરી છે કે જે ભાવ તમે આસામની અંદર આપો છો ખેડૂતોને, એ ભાવ ગુજરાતની અંદર કેમ નથી આપતા? એનો અન્યાય કેમ અમને કરો છો? અમે કેન્દ્ર સરકારને એ જ રજૂઆત કરીએ છીએ કે ભાઈ તમારી યુપીએ ની સરકાર છે, કેન્દ્રની અંદર કોંગ્રેસની સરકાર છે, અમે મનમોહનસિંહને પણ મળ્યા છે આ બાબતમાં. ઓએનજીસીનો મુદ્દો સળગતો મુદ્દો છે, રેલવેનો મુદ્દો પણ એક સળગતો મુદ્દો છે. ઘણી બધી ટ્રેનોને સ્ટોપેજ અહીંયા આપવામાં આવતું નથી. આપ પણ સાંસદ રહી ચૂક્યા છો, પાંચ વર્ષમાં રેલવેની કામગીરીમાં અહીંયા શું થયું મહેસાણાવાસી માટે? મિત્રો, પ્રશ્નો પૂછવા અને રજૂઆત કરવામાં દરેકની ફરજ છે, પૂછે છે, પણ કામ કેટલા થયા એનો અંદાજ કોઈની પાસે છે? ભાઈ યુપીએ સરકાર અમને તો અન્યાય કરે છે, તો અમે કહીએ છીએ. બે મિનિટ મારી વાત સાંભળો. તમે બોલતા તો વચ્ચે બોલતો તો મહેરબાની કરી વાત સાંભળો પહેલા, જવાબ ના આપો વચ્ચે. વાત એક જ છે, રેલવેના પ્રશ્નોની અંદર એક જ વાત કહી દઉં. આજે આ કોરિડોરની લાઈન કરોડો રૂપિયાનું ખેડૂતોનું અહિત થઈ રહ્યું હતું, બરાબર છે? આજના સંસદો નહોતા, કેમ એ પ્રશ્ન હલ નહીં કર્યો, કેમ નહીં ઉકેલ્યો? અને હું સંસદ નહોતો, છતાં આની દિલ્હીમાં રજૂઆત કરી અને એ વાત મહેરબાની કરીને બોલતા, મહેરબાની કરીને બે તમે નીચે ઉતરી જાય. વાત સાંભળ્યો તો વાત સાંભળો પેલા. કોંગ્રેસ અને બીજેપી દ્વારા જો મુદ્દાઓનો નિકાલ થયો હોય તો આમ આદમીનો અસંતોષ ના હોત. અત્યારે અસંતોષ હોત જ નહીં. આ બંને પાર્ટીઓએ જો વિકાસ કરી દીધો. કોંગ્રેસ અને આપના મિત્રોને એક વિનંતી છે કે શાંતિ રાખવા. કાર્યક્રમ અમારો છે, એટલો પણ તમારો છે. વાત ના સાંભળો તો બંધ કરી દો. મારે નથી વાત કરવી. નહીં નહીં, હું કોઈ પણ વસ્તુની વાત કરું છું. કરેલા કામ અને એમાં કરેલા પોલિસી મેટર ચેન્જ કરીને કામ કરેલા છે એની વાત કરું છું. એની અંદર જો હો પછા તો હું વાત કરવા માંગતો નથી. આ થોડું ચાલે એટલે આ કોરિડોરની લાઈનથી કેટલા ખેડૂતોની જમીન જતી હતી? કેમ પેરેલલ લાઈન જો દિલ્હીથી પાલનપુર સુધી આવી તો પાલનપુરથી સાબરમતી લાઈન જતી હતી તો ખેતરો વચ્ચે કેમ નાખેલી? એ પણ પ્રશ્ન મેં હલ કર્યો. રજૂઆત વાત અલગ છે અને તમે શું કામ કર્યું છે એ વાત અલગ છે. એક પેલી મહેસાણા તારંગ અંબાજી બ્રોડગેજ ની લાઈન છે, આ પણ સંસદ રહી, પણ છેલ્લા 65 વર્ષથી કામ થયું નથી. એ વાત તો તમને મહેસાણા તારંગા એનો બજેટમાં આ કોરિડોર ની લાઈન સાથે મમતા બેનર્જી સાથે મેં કરાવડાવ્યું છે, એ બી તમને કહી દઉં. અને એની અંદર આજે બી કામ ઉભું છે, એની અંદર બજેટ ગ્રાન્ટ ની વાત હતી, બીજા જિલ્લામાં ગ્રાન્ટ જતી રહી. જો આજે ફાઇનાન્સ માં પૈસા અત્યારે બજેટ માં પૈસા નથી એટલે અટકેલું છે. અને એ પૈસા રેલવે સૌથી કમાતું ખાતું છે. એક વાત સમજી લો, એ ટૂંક સમય ની અંદર એ પણ પાસ થઈ જશે. એ પણ તમે કહી દો, આ પ્રક્રિયા છે. પ્રક્રિયાથી કઈ તમે આજે બોલો કાલે થઈ જાય. 65 વર્ષથી પ્રક્રિયા ચાલુ છે. એમને પ્રક્રિયા ફાઇનાન્સ માં પૈસા આવે ને રેલવે ભાઈ, 1000 કરોડ રૂપિયા બજેટ માં લાવવાના બાકી છે. આ વાત છે. આમ આદમીનો પ્રશ્ન મને જવાબ આપવા માટે વિકાસભાઈ ખાસ કરીને રેલવેના મુદ્દા લઈને ઘણા બધા મુદ્દા, સ્ટોપેજની વાત હોય, બ્રોડગેજની વાત હોય, આ મુદ્દાઓ હજી સમસ્યા પૂરા થયા નથી. તો આપને કયા લાગે છે, કયા મુદ્દા રેલવેને લગતા છે? તમે જે તારંગાની જે વાત કરી, ઘણા બધા એવા જનતાને સ્પર્શતા મુદ્દાઓ છે, એનો નિકાલ નથી થતો. એક તો માનો કે રૂલિંગ પાર્ટી સપોઝ આના માટે કામ નથી કરતી તો વિપક્ષને પણ ફરજ છે કે એના માટે અડગ રહેવું. જો વિપક્ષ જ નબળું હોય તો શક્ય જ નથી જનતાના કામ થાય. આ દેશમાં વ્યવસ્થા એવી છે કે એસી ઓફિસમાં 5-10-20 લોકો બેસીને નક્કી કરે છે કે જનતાને આ જોઈએ છે. જનતાની પાસે જઈ અને જનતાને પૂછો તો ખબર પડે કે જનતાને શું જરૂર છે. એસી ઓફિસમાં નક્કી ના થાય. સ્વરાજની જરૂર છે દેશને, સ્વરાજની જરૂર છે. જનતાને પૂછો શું જરૂર છે. વિપક્ષને ફરજ છે કે રેલવે માટે વિપક્ષ લડે, આંદોલન કરે, તો એનું રિઝલ્ટ મળે. જો વિપક્ષ શાંત બેસ્યું હોય એનો અર્થ એ થાય છે કે વિપક્ષને રસ નથી. તો પછી જ્યારે જ્યારે પ્રશ્ન ભાજપને પૂછવામાં આવે, કોંગ્રેસને પૂછવામાં આવે કે આમ આદમી પાર્ટીને પૂછવામાં આવે, હંમેશા બખેડો જ ઉભો કરતા હોય. એક નાનકડો વિરામ માટે રોકાઈશું. વિરામ બાદ ફરીથી જનસંસદ યથાવત રાખીશું. ગુજરાતમાં ભ્રષ્ટાચાર થયા છે એની વાત કોંગ્રેસ, ખાસ કરીને
તલાટી કૌભાંડમાં તમારા નેતાનું નામ સામે આવ્યું છે।